કોરોનાને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલી ગુજરાત સરકારે હવે પોતાની તિજોરી ભરવા માટે જનતાના ખિસ્સા પર નજર ફેરવી છે. સરકારે પોતાના આર્થિક નુકસાનને સરભર કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો ઝીંકી દઈને આર્થિક તંત્રથી ત્રસ્ત જનતાને પડ્યા પર પાટું માર્યું છે. ઈંધણનો આ વધારાયેલો ભાવ સોમવારે મધરાતથી અમલમાં આવશે. કોંગ્રેસે ભાવ વધારાનો વિરોધ કર્યો. तो राज्य सरकारे सरकारी कर्मचारियों ने पण एक झटको आप्यो, कारण के राज्य सरकारना कर्मचारियोंना मोंघवारी भत्तामां वधारो हाल मुलतवी राख्यो छे. कोरोनाना कारणे सरकारनी आवकमां मोटो घटाडो थयो छे, कारण के सरकारना खर्चमां वधारो थयो अने तेनी सामे वेपार धंधा बंद होवाथी आवकमां घटाडो पण थयो छे अने तेथी सरकारे सरकारी कर्मचारियोंना मोंघवारी भत्तामां घटाडो हाल मुलतवी राख्यो छे. રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના વધુ 514 કેસ સામે આવ્યા. તો કોરોનાને કારણે વધુ 28 દર્દીઓના મૃત્યુ થયા, જે કારણે રાજ્યમાં કોરોનાનો મૃત્યુઆંક વધીને 1506 પર પહોંચ્યો. 24 કલાક દરમિયાન 349 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયો. રાજ્યમાં કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા વધીને 16672 થઈ ગઈ. રવિવારના ભૂકંપ બાદ રાજ્યમાં વધુ 15 આંચકા અનુભવાયા છે. ગઈકાલે રાત્રે 5.3ની તીવ્રતાના ભૂકંપ બાદ અત્યાર સુધીમાં કુલ 16 આંચકા અનુભવાયા. આજે બપોરે પણ ગુજરાતી ધરા ફરી ધ્રુજી. કચ્છમાં ફરી એકવાર 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. લગભગ 1 વાગે 4.6ની તીવ્રતાથી ગુજરાતી ધરા ધ્રુજી ઉઠી હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના ભચાઉ નજીક જ નોંધાયું છે. તો ભચાઉમાં વધુ એક ભૂકંપનો આંચકો સાંજે 3:56 આવ્યો, જેની તીવ્રતા 4.01 ની નોંધાઈ. યુનિવર્સિટીના અભ્યાસોએ આ આફ્ટર શોક નહીં પરંતુ નવો ભૂકંપ હોવાનું માની રહ્યા છે. રાજ્યમાં ઘણા સ્થળોએ મેઘરાજા મનમૂકીને વરસ્યા. લાઠીમાં ભારે વરસાદ વરસ્યો. બગસરાના લુંધિયા ઝાંઝરિયા સહિત ગામમાં વરસાદ વરસ્યો. ગીર સોમનાથના કોડીનાર સૂત્રપાડાના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. ગીર સોમનાથમાં 3 કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો, જેથી શાહી નદીમાં પૂર આવ્યું. તો આ તરફ ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો. 1/2 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. કોરોનાની આફતમાંથી હજુ કળ નથી વળી ત્યાં ખેડૂતો માટે બીજું સંકટ આવીને ઉભું રહ્યું છે. રાજકોટના ધોરાજીમાં ખેડૂતોના માથે આભ ફાટ્યું. સતત 4 દિવસથી પડેલા ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યું. મોંઘા ભાવે ખરીદેલા બિયારણ અને મહા મહેનતે ઉભી કરેલ મગફળીનો પાક પલળી જતા ખેડૂતો ચિંતામાં છે અને સરકાર સત્વરે સહાય પેકેજની જાહેરાત કરે તેવી માંગ ધરતીપુત્રો કરી રહ્યા છે. સાબરકાંઠામાં ઉડતી આફતે ફરી આતંક મચાવ્યો છે. હિંમતનગરના સાંચોદર અને ઈડર તાલુકાના લાલપુર અને એરોડા વિસ્તારમાં મોટી સંખ્યામાં તીડનું ઝુંડ ત્રાટક્યું છે, જેને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. તો બીજી તરફ ખેતીવાડી વિભાગ અને તીડ નિયંત્રણની ટીમે વહેલી સવારથી તીડના ઝુંડને દૂર કરવાના પ્રયત્ન હાથ ધર્યા. તો અરવલ્લીના ભિલોડાના ખુમાપુર શંકરપુરા કલ્લેકા ગામના ખેતરોમાં પણ તીડ દેખાયા, જે બાદ ખેતીવાડી અને તીડ નિયંત્રણ વિભાગે દવાના છંટકાવની કામગીરી હાથ ધરી. રાજ્યસભાની ચૂંટણી પહેલા શરૂ થયેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ આવતીકાલે પોતાના ધારાસભ્યોને રાજસ્થાનથી પરત ગુજરાત લાવશે. મહત્વપૂર્ણ છે કે રાજ્યસભાની ચૂંટણીના મતદાન પૂર્વે કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને એકત્રિત કરશે અને રાજ્યસભાની ચૂંટણીના મતદાન અંગે તાલીમ આપશે. ધારાસભ્યોને એકત્રિત કરવાની કવાયત હેઠળ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને પણ સાથે રખાશે. હાલ ગુજરાત કોંગ્રેસના 20થી વધુ ધારાસભ્યો 6 જૂનથી રાજસ્થાનના વાઇલ્ડ વિન્સ રિસોર્ટમાં રખાયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે અને આ વર્ષે ગયા વર્ષના પરિણામ કરતાં 3% વધુ, એટલે કે 76.29% પરિણામ જાહેર કરાયું અને 8 વર્ષમાં સૌથી ઊંચું આ પરિણામ છે. આ વર્ષે 3.71 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2,83,000 વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિદ્યાર્થીનીઓએ આ વર્ષે પણ બાજી મારી. પરીક્ષામાં 82.20% વિદ્યાર્થીનીઓ અને 70.97% વિદ્યાર્થીઓ પાસ થયા. રાજ્યમાં સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 86.67% આવ્યું છે. સૌથી વધારે A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ સુરતના છે. અમદાવાદમાં માત્ર 40 વિદ્યાર્થીઓ